વિકસિત શહેર મુન્દ્રા બારોઈ ખાતે મેન્સવેર શોરૂમ ખુલ્લો મુકાયો. મુન્દ્રા તાલુકાના ટુંડાના પ્રફુલ્લ લક્ષ્મીદાસ મોથા દ્વારા આજે મુન્દ્રા બારોઈ વિસ્તારમાં વસતા લોકોને ઘર આંગણે વસ્ત્રો મળી રહે તે હેતુથી અદ્યતન શોરૂમને મુન્દ્રાના સમાજ સેવક આગેવાન કિશોરભાઈ પિંગોલના હસ્તે રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ તકે સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી નવા સાહસને બિરદાવતા અભિનંદન પાઠવ્યા હતા. તો આ પ્રસંગે ઉપસ્થિત પરિવારજનો તેમજ શુભચિંતકોએ નવા સાહસને મુન્દ્રા બારોઈ વિસ્તારમાં રહીશો પ્રોત્સાહિત આપશે તેવી આશા વ્યક્ત કરી હતી. સ્ટોરી બાય આરિફ ખલીફા, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, મુન્દ્રા. નમસ્કાર. આજે અમારા કુળદેવી શ્રી મા મંગલાજ અને વડીલોના આશીર્વાદથી મારા મોટા ભાઈ એવા પ્રફુલ્લકુમાર લક્ષ્મીદાસ મોતાએ મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારની અંદર નવું સાહસ કર્યું છે. જય ભોલે મેન્સવેર નામના શોરૂમનું આજે વડીલો, શુભચિંતકો, રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં આજે નવા સાહસનો શુભારંભ કર્યું છે. આજના દિવસે જે અભૂતપૂર્વ જે લોકો આ વિસ્તારના અને ખાસ કરીને રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનોએ હાજરી આપી અને અમારા નવા સાહસને જે પ્રોત્સાહિત કર્યો છે તે બદલ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને ખાસ કરીને આ મુન્દ્રા બારોઈ વિસ્તાર છે, આ વિસ્તારની જે જનતા છે તે પૂરેપૂરો અમને સહયોગ આપશે તેવી પૂરી ખાતરી છે. અત્યારે અમે મેન્સવેરની અંદર જીન્સ ટી શર્ટ અને શર્ટ રેડીમેડનું અત્યારે શરૂ કરેલું છે અને જેવી રીતે આ વિસ્તારના લોકોનો સમર્થન મળતું રહેશે એ પ્રમાણે આગળ નવું સાહસ અમે કરશું. અને અમને પૂરો ભરોસો છે કે આ મુન્દ્રા બારોઈ જે ગ્રામ પંચાયતની આગળનો જે રજવાડી શોરૂમ છે એની બાજુમાં જ અમે અમારું શોરૂમ છે. અને ખાસ કરીને આ વિસ્તારમાં અમારો ઉદ્દેશ એવો છે કે ખાસ જે અધર રાજ્યમાંથી અને ગરીબ જે લોકો છે એમને રિઝનેબલ ભાવની અંદર કપડાની વેરાયટીઓ મળી રહે એ જ ઉદ્દેશ સાથે અમે શરૂઆત કરી છે. આજરોજ અમારા પરમ મિત્ર પ્રભુભાઈ ટુંડા ગામના અને હરેક ક્ષેત્રે એમનું બહુ મોટું નામ છે, સેવાકીય રીતે પણ અને બિઝનેસમાં પણ, કન્સ્ટ્રક્શનમાં હોય કે પછી સેવાના માધ્યમમાં હોય, બધી રીતે પ્રભુભાઈ પોતાનું બિઝનેસમાં આગવું સ્થાન ધરાવે છે. ત્યારે આજે એમનું જય બોલે કલેક્શનના પ્રારંભમાં મને જ્યારે બોલાવી અને એમનું ઓપનિંગ કરવામાં આવ્યું ત્યારે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને માતાજી એમની ખૂબ ચડતી કરે, સાથે સાથે ખૂબ પ્રગતિ થાય એમના પરિવારની, સમાજની. તો એવા વીરલાઓ જે હર હંમેશ બિઝનેસમાં જોડાયેલા હોય છે ત્યારે એમનો ખૂબ યુવા વર્ગને પણ લાભ મળતો હોય છે. માતાજી એની ખૂબ ચડતી કરે. આજ રોજ જય ભોલે કલેક્શનનો આજે શુભારંભ થયું એમાં જે શ્રી ગણેશ ત્યાં એમાં હું ખૂબ ધન્યવાદ આપું છું. મારા દેવ હરમેશ મારા પરમ મિત્ર રહ્યા છે અને જ્યારે કાંઈ પણ કામ હોય ત્યારે અમારી વાતચીત થતી હોય છે. તો મહારાજને હું ખૂબ ખૂબ મારા વતી પણ શુભેચ્છા પાઠવું છું. અને મને જ્યારે પૂછે ત્યારે હું કહું કે મહારાજ દેવ તમે તો હર હંમેશ આગળ વધો જ છો, સાથે સાથે આપણો પરિવાર, આપણો સમાજ, એમના યુવા વર્ગ આગળ વધે એના માટે આપણે પ્રેરણારૂપ બનીએ એવી આશા રાખું છું. ત્યારે મહારાજ જોડે વાત કરી અને આજ રોજ શુભારંભ થયું છે તો માતાજી ખૂબ ચડતી કરે એવી આશા સાથે અભિનંદન. આમ તો સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પણ કાર્ય કરતા હોઈએ ત્યારે આપણા ગ્રુપ સર્કલમાં બધાને આમંત્રણ મળે જ છે, પણ હાલના આ કોરોના કાળના સમયમાં પારિવારિક રીતે જે પણ પધાર્યા છે એ લોકોનો પ્રતિસાદ સારો મળ્યો છે અને અમારા સર્કલમાં બધાને આમંત્રિત કર્યા છે એ આખા દિવસ દરમિયાન જ્યારે જ્યારે મુલાકાત લેશે એનો પણ ખૂબ લાભ મળશે એવું અમને આશા છે.